હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે હું તમારી સાથે મહેસાણાની એક સ્પેશિયલ રેસીપી જેનું નામ છે તુવેર ઠોઠા, તેની રેસીપી શેર કરવા માંગુ છું. તો તેના માટે જોશે આપણને 1/4 કિલો તુવેર, 200 ગ્રામ લસણ, 2 આદુ અને 2 મરચાંની પેસ્ટ અને સિમ્પલ વસ્તુ સાથે બનશે આપણા તુવેર ઠોઠા. ચલો, એના માટે આપણે સૌ પ્રથમ કુકરમાં 12 થી 10 જેટલા પાવડા તેલ નાખશું. ચલો, ત્યારબાદ તમે જોઈ શકો છો કે હવે તેલ આવી ગયું છે. તો એમાં આપણે નાખશું નાની નાની 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું. ત્યારબાદ એમાં થોડી હિંગ નાખી, આપણે બનાવેલ લાદુ મરચાની પેસ્ટ પણ નાખી દઈશું અને લસણ નાખી દઈશું. ચલો, ત્યારબાદ એમાં આપણે ફોલેલી તુવેર, થોડી હળદર, થોડી લાલ કશ્મીરી મરચું નાખવાનું છે, સાદું મરચું નથી નાખવાનું અહીંયા આપણે આ રેસીપીમાં, અને થોડું જીરું નાખશું. ત્યારબાદ એમાં આપણે થોડી ખાંડ ઉમેરી દેશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું. તમે જોઈ શકો છો આપણે આ રેસીપીમાં લીલું લસણ અને તુવેરનું પ્રમાણ ખૂબ વધારે રાખેલું છે, જેથી તેનો કલર ચેન્જ ના થાય અને તેમાં જળવાઈ રહે તે માટે આપણે હળદર અને લાલ ચટણીનો ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આપણે પાણી નાખીને તુવેરને કુકરમાં ચડવા દેવા માટે થોડોક ટાઈમ આપી દેશું. આ તુવેર ઠોઠાને આપણે બ્રેડ સાથે ખાશું તો તેનો ટેસ્ટ વધારે આવશે. તેના માટે આપણે બ્રેડને બટર અથવા તેલનો ઉપયોગ કરીને શેકી લેશું. તમે જોઈ શકો છો હવે આપણી બ્રેડ શેકાઈ ગઈ છે. આ ઠોઠાને ટેસ્ટી બનાવવા માટે આપણે હવે એમાં થોડી સેવ ઉમેરશું. તમે જોઈ શકો છો હવે આપણી આ ટેસ્ટી રેસીપી તૈયાર છે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.